તો કેમ છો મિત્રો, મજામાં? મજામાં છે જો. સ્વાગત છે તમારું આપણા બીજા વ્લોગની અંદર. આજે છે રવિવાર, 17 તારીખ, ઉત્તરાયણ પછીનો પહેલો રવિવાર છે. અમે લોકો, હું અને મારા ધર્મપત્ની, અત્યારે રવિવારના દિવસે માધુપુર જવા માટે નીકળી ગયા છીએ. તો ધર્મપત્નીજી આવી રહ્યા છે. રેડી. તો અમે બંને અને એક ફ્રેન્ડ છે ભેડો, તમે ઓળખતા જશો. તો અમે 3 લોકો માધુપુર નીકળીએ છીએ. રવિવાર હતો તો વિચાર્યું કે ઘરે બેહું હોય એના કરતાં જરી ગાટા વીટા કરીએ. તો જૂનાગઢથી માધુપુરના દરિયે જશું અને મજા કરશું. તો આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. તો અત્યારે અમારી ભેગો ભેડો આવી ગયો છે અને ભેડાને તમે ઘણા બધા વ્લોગની અંદર જોયો હશે અમારો. આની પહેલાનો 2019નો જે ઉત્તરાયણ વાળો વ્લોગ હતો, કે જે અમે અમદાવાદની અંદર કર્યો હતો, તો એમાં પણ અમે લોકો હારે હતા અમદાવાદની અંદર. તો ભેડો અને હું કદાચ 2009થી હારે છીએ, કદાચ ભેડા નહીં, આ 2009થી આ ફાઇનલ 2009થી હારે છીએ. અને કોઇન્સિડન્સ એવું હતું કે અમે લોકો કોલેજે હારે કરી, સ્કૂલે હારે કરી, અને કોલેજ હારે તો કરી, પણ જે બરોડા અમે કોલેજ કરતા તો એક જ રૂમની અંદર રહેતા, એક જ હોસ્ટેલની અંદર રહેતા. અને કોઇન્સિડન્સ પાછું એવું કે જે 2010ની અંદર અમે લોકો 10માં હતા ને, તો ત્યારે બોર્ડની પરીક્ષાની અંદર બધાનો વારો અલગ અલગ સ્કૂલમાં આવે ને, તો અમે બે એક જ ક્લાસની અંદર, અમારો બેનો સ્કૂલ એક જ ક્લાસ. અને કોઇન્સિડન્સ તો એ કે એ ક્લાસમાં 30 જણાની સંખ્યા હોય અલાઉડ 10મા ધોરણમાં, એ ક્લાસમાં 29 જ બેન્ચ, એટલે અમે બે એક જ બેન્ચ ઉપર આવ્યા, બાકી બધા છોકરા કે છોકરીઓ એક બેન્ચમાં એક જ જણ. તો અમે એટલો કોઇન્સિડન્સ થયો કે અમે બે એક જ બેન્ચ ઉપર આવ્યા. અને એમાં પાછું પરાચી કેવું ખબર છે કે અમે લોકો છે ને કોલેજમાં એક રૂમમાં રહેતા ને, તો 2014-15થી મેં આ કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું હતું. તો ભેડો અને પીલો અને બધા અમે એક રૂમમાં રહેતા, અને ત્યાં પછી રૂમમાં છે ને એ લોકોને સવાર મોડું ઉઠવાની ટેવ. એ બધા હું કહું એમાં શું કરતા ખબર, આ 10 વાગ્યામાં સુઈ જાય રાતે, અને હું ને પીલો ને 20 વાગે હોઈએ 12-1 વાગે, એમ 1-2 વાગે મૂવી જોતા હોય ને, તો સવારના પોરમાં 6:30 થયા હોય ને, એટલે ભાઈનું કામ ચાલુ થઈ ગયું હોય, પછી ભાઈ કે હું થાય નહીં. એટલે એમાં કેવું હોય કે હવે એ લોકો બધા મોડે મોડે સુધી ઉભે, અને મારે વહેલું ઉઠીને, વહેલું ઉઠવાનું ટેવ પહેલેથી, હું સવારમાં 6 વાગ્યા ઉઠી જાઉં, એ બધાને 10-11 વાગે ઉઠવાનું. એટલે સવારમાં ઉઠીને હું વિડીયો બનાવવાનો હોય ને, એટલે સ્ક્રિપ્ટ લખું, પછી સ્ક્રિપ્ટ લખીને પછી એ લોકોને ઉઠવાનો ટાઈમ થાય ને, ધારો કે 12 વાગે કે 1 વાગે, એને બધાને મોડું જ ઉઠવાનું, 12-1 વાગે તો એ બધા ઉઠે, 12-1 વાગે ઉઠ્યા પછી છે ને એ બધા ઉઠે ને, પછી હું મારો કેમેરો ચાલુ કરું, હું ફોનમાં ત્યારે વિડીયો બનાવતો, તો ત્યારે પછી એ બધા ઉઠે ને, પછી મારે રાહ જોવાની, બધા ઉઠે ને નહીં, કે પછી હું મારો ફોન કેમેરો હાથમાં લઉં, એટલે એ બધા ઉઠે, એટલે મારો વિડીયો તૈયાર હોય, બધું તૈયાર રાખું, કપડાં, કોસ્ચ્યુમ, સ્ક્રીપ્ટ બધું, એની ખાલી ઉઠવાની રાહ જોતો કે ઉઠે એ ભેગો, ડાયલોગ એ બધા રટી નહીં ખાવો. પણ મિત્રો, આપણે જે કોલેજમાં જલસા કરીએ છીએ ને, એ કદાચ આપણે જિંદગીમાં બીજી ક્યારેય કરી શકવાના નથી. તમારું શું કેવું છે આ બાબત ઉપર? તમે કોલેજમાં હું હું જલસા કર્યા છે ને, ઈ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. નાના મેરા નાચે નાજો ના જો ને ન ડુંગા ચાંદી શબડન તેરા સેવ ને કી જવા. I was up in a boat ready to go out, but then I thought, man, what's the point? Their arrows feel blight, tears are running fast, still apathy is all I've got. And I know, and I know it's hard to keep up sometimes. And I know, and I know I... તો માધુપુરના દરિયે પહોંચી ગયા છીએ અમે 3 જણા, અને બપોરના 12:30 જેવું પહોંચ્યા છીએ ભર તડકામાં. હવે જોઈએ છીએ કે 3ના કલર કેવા ફરી જાય છે. રવિવાર આજે ટાઈમ પાસ કરવા માટે માધુપુરના દરિયે પહોંચી ગયા છીએ, અને શરીરના રંગને કાળા કરવા માટે. થોડી ફરતી વધારે છે કે નહીં? બહુ વધારે. તો ખરા જો તો ખરા. ભેડાનું એવું કેવું છે કે દરિયો હોય ને લાલ કપડાને ખેંચે વધારે,
તો ઈ હવે માન્યતા છે કે સાચું છે ઈ હવે તમારે કોમેન્ટ કરીને કેવું પડશે, કારણ કે અમારે વચ્ચે બે વચ્ચે એવું બાંધવાન થઈ ગયું છે, મોટા પાયે થઈ ગયું છે. હવે એનું સમાધાન કરવા માટે તમારે કોમેન્ટ કરવી પડશે. પ્લીઝ કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કોણ સાચું અને કોણ ખોટું છે. માધુપુરનો દરિયો એટલે એકદમ ક્લીન દરિયો અને હાવ ચોખ્ખો દરિયો અને પબ્લિક પણ ઓછું, આવો તો મજા આવે પણ ભર તડકે આવતા નહીં, ભર તડકે મોઢા કાળા થઈ જાય અને તડકામાં પરસેવાના નીતરી રહેવો, જેવી રીતના અમે આજ મારો રવિવાર આજે નીતરીએ છીએ. ચલો તો અમે લોકો પહેલાં આવતા હોય છે ને બધા ફોટો પાડવા માટે. અમે લોકો વાથી એન્ટર થયા અને એન્ટર થતા હાલતા થેટ વાં લગી પહોંચી ગયા, વાં માછીમારીને જે ઉટડું દેખાય ને ન્યા લગી. હવે ન્યાથી પછી ફોટો બોટો પાડીને બધા પાછા હવે રિટર્ન થવાનું, જ્યારે આમ ઉપરની સાઈડ ઢોળાવ ચડીને જવાનું છે ને તો હવે પગ ભરાવા માંડ્યા. હવે આજે આવ્યા ને હજી અમારે કદાચ 1:30 કલાક થયું છે, ત્યાં તો પગ ભરાવા માંડ્યા છે. રવિવારની બદલે નીતરિયા વાર થઈ ગયો, નીતરિયા વાર. વન લાસ્ટ ટ્રાય, ગલોફા ફાટી જાય એ પહેલાં બંધ કરી દઈશું. મારા કરતા હારો વાગ્યો, રેડી કહેવાય. એ અમારા ભેડા ચનાચોર બના રહ્યા છે, લીંબુ ડાલા રહ્યા છે, જ્યાદા ફૂલ લીંબુ મીડિયમ રખા રહ્યા છે. અત્યારે હવે મને ને પ્રાચીને ભૂખ લાગી ગઈ છે અને વાગ્યા છે 1:30 જેવું, તો સારું એવું જમવાનું કંઈક ગોતીએ અને જમી લઈએ, જઈમાં પછી વિચારીએ કે ક્યાં જવું. હોય તો માધુપુરની અંદર આવ્યા તો ગોકુલ આશ્રમ અને ઓશો આશ્રમ કરીને છે કે જેની અંદર બધું પૌરાણિક વસ્તુઓ અને પૌરાણિક ખીણ અને પૌરાણિક જે ચિત્રકલાના અદ્ભુત નજારાઓ હોય જોવા મળ્યા. તો આ રીતના બધું જે પૌરાણિક પથ્થરની અંદર કોતરણ કામ કરીને બહુ જૂની જૂની વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. માધુપુરની મુલાકાત લ્યો તો ચોક્કસ અહીંયા આવો. ચિત્ર દોરેલું છે અને બીજી અહીંયા પથ્થરથી અંદર ગુફાને સાચવેલી છે. ગુફા થોડીક જાજી એવી અંદર ઊંડી છે પણ થોડીક બીક લાગે એમ છે. મોટી બદલ હું લઈ આવવાનું. અહીંયા અંદરથી કંઈક જોયું તે? અહીંયા આખી બહુ જૂની કુંડ ને એવું બધું. ઓમ નમઃ શિવાય બોલે ને પછી કે નાઈ લે ભેડો, કે ગમે એ મનમાં આવ્યું હોય બોલી દેવાનું એમ ને. એટલે હવે રવિવારના અત્યારે છે ને બપોરના 3 જેવું થયું છે, એટલે બપોરના તડકામાં બધાએ વા દરિયા કિનારે નીતરા અને નીતરા પછી હવે બધાને મગજમાં ગરમી ચડી, એટલે મગજમાં ગરમી ચડ્યા પછી આવું થઈ ગયું. હું ધ્યાન કરે ને ધ્યાન કરીને ન થઈ, રિલેક્સ થવા માટે નાવા જાય આમાં એમ. અહીંયા નાવા જાય એમ? આપણે કેમ દામોદર કુંડ છે. હા અગ્નિ કુંડ રેડી કહેવાય. હાલો તો માધુપુરની અંદર અહીંયા અગ્નિ કુંડ છે અને સ્નાન કુંડ છે, બહુ પૌરાણિક બધી વસ્તુઓ છે જોવાલાયક. આગળ જતા એક હરદ્વારનો રસ્તો આવ્યો અને આ રહ્યો હરદ્વારનો રસ્તો. અને અહીંયા ભેડાને એવું કેવું છે કે આ ગોખલાની અંદર સાધુ બધા તપ કરતા ભજન કરતા. દામોકુંડ ક્યાં ને માધુપુર ક્યાં? અહીંથી સીધા જુનાગઢ હાલી જાય. રેડી એટલે આ એવું કર્યું કે હું દુબઈ થી આવ્યો, ભેડો લંડન થી આવ્યો, બે પાછા છે ને સિંગાપુર ભેગા થયા અને સિંગાપુર થી ભારતમાં અમે માધુપુરમાં ફરવા આવ્યા, એના જેવી વસ્તુ થયા. તો અહીંયા ગુફાની અંદર એક ઝાડવું મળ્યું છે અને એ ઝાડવાનું આખું વિસ્તૃતપણે તમને સંક્ષિપ્તમાં જણાવશે કે એ ઝાડવું કેનું છે અને એમાં શું શું થાય છે. ભેડા તો કેજી ને. આ ચણિયા બોર ન હોય? ચણિયા બોર આપણે ખાવા ના આવે એ? ના ના ના, પણ એ ને એની બોરડી નાની હોય. આ બોરડી મોટી છે. હા આ બોરડી મોટી છે. આ ઘાઘરા બોર છે. મતલબ ચણિયા બોર, ચણિયા બોર હોય એની બોરડી હોય નાની હોય અને આને આપણે કહીએ છીએ ઘાઘરા બોર. આમાં
પગથિયા ચડવાના, પગથિયા ઉતરવાના, ઢાળ ચડવાના, ઢાળ ઉતરવાના. એમાં એવું ન હોય ભાઈ, હા જિંદગીમાં ચડ ઉતર તો આયલા રાખે, જિંદગીમાં ચડ ઉતર તો આયલા રાખે. તો હવે અહીંયાથી મેને પ્રાચીએ તો ગીવ અપ કરી દીધું છે, પણ ભેડો હજી ચડે છે. આ જાજા બધા પગથિયા ચડીને જવાનું છે, અને ભેડો જો દેખાતો હોય તમને તો જે ચડે જાય છે. ભેડા કઈ જોવા જેવું હોય તો બોલો. એ રેડી શું કે પ્રાચી, મજા આવી? તો વાંધો ને, હા એ હાલો તો ધીમે ધીમે ચડી જાય. એ રેડી, એ ભેડાનું એવું કેવું છે કે આખા માધવપુરનો જે ઓવરવ્યૂ આવે ને એ ટોચ ઉપરથી આવશે. તો હવે અમે પાછા ઉપરથી ચડીએ છીએ. કરારવાળી આખી સીડીયું છે, કારણ કે આખો આમ સીધો પટ જ છે, અને એમાં હાલીને જવું એટલે શ્વાસ ચડી જાય. પણ હવે એકવાર આવ્યા છીએ તો ચડે પાર થવું છે. તમે જોઈ લ્યો, હે એક જ મિનિટ ચડીએ છીએ. હાલો હાલો ચડી ગયા, એટલું રહ્યું એટલું બાકી છે. હે તો રેડી, હવે આજે જોવું છે તો પછી જોઈ કાઢીએ. હવે ભયંકર થાકી ગયો હું બેડા, હવે કાંઈક એમાં હવે અહીં તડકામાં બેહાય એમ નથી. હવે સીધા ગાડીમાં બેહીએ, એસી ચાલુ કરીએ, આપણે જેમ ચડીને આવ્યા ને આજે ગોળ ફરી જવાનું, રસ્તે નીચે પગથે ઉતરવા ન પડે. હા એટલે તારે ગમે એમ કરીને પાછા બે ત્રણ ઢાળું ચડાવવાનું ઉતરાવા જ છે ને. હું તો જો અહીંયા શું કરશે. તો અત્યારે 4-4:30 જેવું થયું છે, અને બીચ ઉપર શાંતિથી બેઠા છીએ અને ઠંડા પવન લઈએ છીએ અને જિંદગીની મજા માણીએ છીએ. મિત્રો, ઘણી વખત વેકેશન લેવું જોઈએ જિંદગીમાં, નાનું મોટું વેકેશન લઈને જિંદગીની મજા માણવી જોઈએ. તો હવે અત્યારે 5 વાગ્યા છે, અને હવે અત્યારે માધુપુરથી અમે લોકો નીકળીએ છીએ પાછા રિટર્ન જૂનાગઢ જવા માટે. આજનો રવિવાર બહુ જબરદસ્ત રહ્યો, અને બેડા મજા આવી. હા હું ફૂકા કરલો લ્યો, રેડી ને ચાલુ કર્યું ને પાછું હરખા કર હરખા, આમાં દેખાય એમ રેડી. હાલો આજ તો ફૂગા કરે બાર નહીં ભેડો, એટલે કાંઈ એક જ થાય, એમાં તારે હલાવીને આમાં ફીણ કરવા પડે તો જ થાય. રેડી હાલો નીકળીએ પ્રાચી, મજા આવી? બહુ જ. વાંધો નહીં, હવે રેડી રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ. વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે નેક્સ્ટ વ્લોગ તમારે કેનો જોવો છે, અને આ વ્લોગમાં તમને હું મજા આવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.